गुड मॉर्निंग विद्यार्थी मित्रों, आज आप धोरण आठ में पाठ नंबर 20 बहनों पत्र बराबर। तो आज आप 20मो पाठ भणवा जई रह्या छे, बहनों पत्र। तो आपने पहला में पहला पाठना लेखकनो परिचय मेरवी शू बराबर छे। पाठना लेखक कोण छे एनो परिचय आपणे मेळवानो रहेशे। त्यार पछी आपणे आगळ पाठ भणवानो छे। तो आजे आपणे जे पाठ भणवा जई रह्या छीए એના લેખકનો પરિચય આપણે મેળવવાનો બરાબર। બહેનનો પત્ર પાઠના લેખક છે મણિભાઈ પટેલ। તો આજે આપણે આ મણિભાઈ પટેલ વિશેની પહેલા માહિતી મેળવીશું કે મણિભાઈ પટેલે કેવું સાહિત્ય લખ્યું અને સાહિત્યની અંદર એમણે કેટલી નામના મેળવી એ જોયા પછી આપણે આગળ પાઠની શરૂઆત કરવાની રહેશે બરાબર છે। તો એ પ્રમાણે આપણે આજે ભણવાનું છે, નવો પાઠની શરૂઆત કરવા જઈ રહ્યા છીએ। તો ચાલો હવે આપણે જોઈશું બહેનનો પત્ર। તો મણિભાઈ હરિદાસ પટેલનો જન્મ પંચમહાલ જિલ્લાના ગોરનાપાલા ગામે થયો હતો। તે પોતે એક અધ્યાપક તરીકે ફરજ બજાવતા હતા, હજી આ માણસ જીવિત છે બરાબર। તેમણે ટૂંકી વાર્તાઓ, નિબંધો વિશે ઘણું બધું સાહિત્ય સર્જન આપ્યું છે। તેમણે માટીવેટો નામના નિબંધ કલા કથામાં પણ ઘણું બધું બાળકોને સમજાય એવું સાદી અને સરળ ભાષામાં તેમણે આપણને સાહિત્ય સર્જન પૂરું પાડ્યું છે। તો આ હવે આપણે પાઠની શરૂઆત કરવા જઈએ છીએ। તો પાઠમાં શું આપેલું છે બહેનનો પત્ર, તો ભાઈ બહેન વિશે આપેલું છે। તો એ બહેન ભાઈના પત્રમાં શું લખે છે એના વિશેની માહિતી આજે આપણે અહીંયા મેળવીશું બરાબર છે। તો હવે આપણે પાઠ તરફ જઈએ। જો અહીંયા પહેલું સરનામું આપેલું છે, વિસ્મયકુમાર, અનન્યા વિસ્મયકુમાર, ગોલાના પાલા, પોસ્ટ મધવાસ, તાલુકો લુણાવાડા, જિલ્લો પંચમહાલ બરાબર। એવી રીતે આપણે તમારે પત્ર લખતા શીખવાનું। પછી આગળ પ્રિયભાઈ અરવ, તારી બહેન અનન્યાના પ્રણામ। નવો પેરેગ્રાફ, મેં તને યાદ કરી અને વિગતે પત્ર લખ્યો એટલે રાજી થઈ હું। ઓળી ધૂળેટીના દિવસોના વાતાવરણમાં લાવવા માટે હતો, એક તરફ વસંત ઋતુના પાલોમાં પ્રકૃતિ પર અને વસંતી માટે ફેરફાર કરવા લાગે છે, તો બીજી તરફ પરીક્ષાની તૈયારી ચાલે છે, વળી સીમ ખેતરમાં શિયાળો પાક ઘઉં ચણા વાડવાની શરૂઆત કરવા કરતા લોકો દેખાય છે, તો ચોથી વાતે કે લગ્નગાળો આવવાનો છે એટલે એની આગોતરી વધામણીઓ અને ખરીદીઓમાં લોકો વ્યસ્ત થઈ જાય છે। મને આ ઋતુ ખૂબ જ ગમે છે, આ તો વર્ષમાં અને શરદ મારી વર્ષા અને શરદ મારી મનગમતી મોસમ છે, પણ વસંતના દિવસો મને ગમે તેના પણ કારણો છે। તેના પણ કારણો
છે એવું આપણને અહીંયા બતાવ્યું છે. બરાબર. તું તો કહે છે કે કોયલ બોલે છે અને આંબે કેરીઓ આંબે આંબે કેરી ઝૂલે છે એટલે વસંત ગમે છે. જો અહીંયા બેન તમે પણ તમારા ઘરમાં બેન અને ભાઈ જ્યારે જોડે હોય ને ત્યારે તમે બે ભાઈ બહેન સાથે રહેતા હોય ત્યારે તમને બંનેને એકબીજાથી છૂટા પડવાનું ગમે. પણ એ વખતે આપણે બંને સાથે ભાઈ બહેન સાથે હોઈએ ને એટલે આપણે ઝઘડતા જ હોઈએ. મમ્મી ને પપ્પા હોય તો મમ્મીને એવું કે તારો વાલો છોકરો તારી વાલી છોકરી એવું આપણે કહેતા હોઈએ. પણ જ્યારે ભાઈ કે બહેન એકબીજાથી દૂર થાય ત્યારે આપણને બંનેને ખૂબ જ યાદ આવે. આપણા ઘરમાં કંઈક વસ્તુ બનાવી હોય મનગમતી ભાવતી, બેન બહાર ગઈ હોય કે ભાઈ બહાર ગયો હોય ગમે તે, તો જેની ગેરહાજરી હોય એની મનગમતી વસ્તુ બનાવીએ એટલે એ વ્યક્તિ આપણને તરત જ યાદ આવે. બરાબર છે. એમ આ ભાઈ આ બહેનનો ભાઈ એ ફર્સ્ટ બહાર ભણવા મૂક્યો છે એટલે ઘરનું વાતાવરણ કેવું છે એની વાત અહીંયા કરી છે. એમ કે આ બેન કે હોળી ધૂળેટીના દિવસોમાં વાતાવરણ બદલાવા માંડે એટલે એમ કે ઉનાળાની શરૂઆત થઈ જાય અને એમ કે એમ કે વસંતના ફેરફાર થઈ જાય. શિયાળુ પાક જે હોય ખેતરમાં એ લોકો લેવાની તૈયારી લાગી જાય. ઘઉં અને ચણા વાળવાની શરૂઆત થઈ જાય. પણ ચોથી વાત એ કે પંચમહાલ જિલ્લાની અંદર મોટા ભાગનો લગ્ન એપ્રિલ મે મહિનામાં લેવાય એટલે કીધું છે કે લગ્ન ગાળાની શરૂઆત થઈ જાય. બરાબર. આ લગ્ન ગાળો આવે એટલે એમ કે આ ગોત્રી એમ કે વધામણી હોય એટલે એમ કે આપણને ખબર ના હોય કે આના ઘેર લગ્ન છે એવા એમ કે જેને નથી જાણ એવા લગ્નો પણ તૈયાર એવા લગ્નની પણ વધામણી આપણે ઘેર આવી જાય અને એમ કે લોકો લગ્નની ખરીદી કરવા માટે મશગુલ થઈ જાય. મન તને તો ખબર જ છે કે મને એમ કે વર્ષા ઋતુ અને શરદ ઋતુ આ બે ઋતુ બહુ ગમે પણ આ વસંતના દિવસો પણ બહુ ગમે છે કે એનું કારણ તું તો એમ જ કહીશ ને પછી કે કોયલ બોલે અને આંબે કેરીઓ પાકે એટલે એમ કે તને આ વસંત ઋતુ ગમે એવું બેન ભાઈના પત્રમાં લખે છે. પણ એટલું જ નથી, કોયલ તો આખો દિવસ આખો ઉનાળો બોલી બોલીને આપણું ધ્યાન વૃક્ષો અને વાતાવરણ તરફ ખેંચતી જ રહે છે ને મને વહાલી છે. પણ એમ તો મને કબૂતર હોલો કાગડો દેવચકલી બધાય વહાલા છે. વળી વસંતમાં તો કંસારો અને કલસરિયા ચાસ અને શોભિંગા અને તરશું બોલ્યા જ કરે એમ ગમે. હવામાં સલોરા લઈને ઉડતિયા બુલબુલ પતંગિયા દરજીડો અને શક્કરખોરને પણ હું તો જોઈ જ રહું છું તો મને એ પણ તો તને ગમે છે. બરાબર ને. શું કીધું છે જુઓ બેન ભાઈને શું કહે છે કે મને તો વસંત ગમે એટલું જ નહીં, કોયલ તો આખી સિઝનમાં આખો કાયમ માટે બોલ બોલ કરી અને ઉનાળો ખેતરમાં અને કે પોતાના બધાનું ધ્યાન ખેતરોમાં અને ઝાડ વૃક્ષ ઉપર ખેંચી લાવે છે. પણ એમ કે મને એમાંય કબૂતર હોલો કાગડો દયળ અને દેવચકલી આ બધા પણ ખૂબ જ ગમે છે. વસંતમાં તો કંસારો અને કલસરિયા ચાસ અને સુબીકી આ જીવજંતુઓ છે ઝીણા ઝીણા એ પણ એમ કે તીરસી તીરસીઓ બોલ્યા કરે છે એમ એમ કે હવામાં સલોરા લઈ અને ઉડતા એવા બુલબુલ પતંગો દરજીડો અને શક્કરખોર પણ હું જોઈ જ રહું છું તે એ તો તને ગમે. બરાબર ને. જો શું કીધું છે કે એમ કે ઉનાળાના વેકેશનની અંદર કંસારો કલસરિયા ને એવું બધું તો બોલ્યા કરે, કોયલ એમ કે આખો દિવસ ઝાડ ઉપર બેસી અને
બોલ્યા કરે, મને ગમે છે ને વાતાવરણને સુંદર બનાવી મૂકે. પણ એમ કે કંસારણ, કલસરિયાન, કલકરિયા, દેવ ચકલી આ બધા જે છે એ બધા બોલે ત્યારે એમ કે મને ખૂબ જ ગમે છે. પછી એમ કે વાતાવરણને કંઈક એક અલગ પ્રકારનું જ આ બધા ભેગા થઈ અને બનાવી દેતા હોય છે. એને એ મને નહીં, એ બધા જે આ બુલબુલ ને દરજીડોને બધા બોલે છે એ તો તને પણ ગમતા હોય જ છે, મને પણ ખબર છે. બરાબર, તો આજે આપણે આટલું જોયું. ફરીના વિડીયોમાં મળીશું ત્યારે આપણે આગળનો પાઠ ભણવાનો રહેશે.